બંને ગયા પ્રશ્ન આપવામાં આવ્યો છે કે શું આઠના છેદમાં નવ એ સંખ્યા ઓછા એકના છેદમાં આઠ નો વ્યસ્ત છે? પ્રકરણ આઠની અંદર પ્રશ્ન નંબર આઠ અને પ્રશ્ન નંબર નવ બે સેમ કેટેગરીના છે. તો પ્રશ્ન પૂછો, જો એનો વ્યસ્ત છે, હા હોય તો શા માટે, ના હોય તો શા માટે, રીઝન આપવાનું, કારણ આપવાનું છે આપણે. તો આઠના છેદમાં નવ નો વ્યસ્ત આપણે જોવાનો છે. એનો વ્યસ્ત આ કીધો છે, ઓછા એકના છેદમાં. હવે જો આઠ એકુ આઠ, બરાબર ધ્યાન રાખજો. અને સાદુરૂપ આપો તો શું મળે? આ એક પૂર્ણાંક છે અને એકના છેદમાં આઠ, તો શું થયું? આઠ એકુ આઠ વત્તા એક છેદમાં આઠ, ઓછા આઠ વત્તા એક એટલે કેટલા થયા? ઓછા સાતના છેદમાં આઠ. મિત્રો છે આ, આનો વ્યસ્ત છે આ નથી. આનો વ્યસ્ત જો જોઈએ તો આપણે કેટલા મળવા જોઈએ? નવના છેદમાં આઠ મળવા જોઈએ, જે મળતા નથી એટલે એનો વ્યસ્ત નથી. ને આ કારણ એનું સાબિતી આપી. બીજું જોઈએ અહીંયા, ઝીરો પોઈન્ટ ત્રણ. હવે ઝીરો પોઈન્ટ ત્રણ એટલે શું થાય? ત્રણના છેદમાં દસ, સાદી રીતે. અને એ કોનો વ્યસ્ત હોય? એક તૃતીયાંશ, આની જેમ જ છે. ત્રણ તેરી નવ વત્તા એક છેદમાં ત્રણ, ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ છે. ત્રણ તેરી નવ, નવ ને એક દસ, તો દસના છેદમાં ત્રણ તો મળી ગયો કે નહીં? આનો વ્યસ્ત, આનો વ્યસ્ત શું થાય? દસના છેદમાં ત્રણ જે અહીંયા મળે છે, એટલે આમાં શું થશે? એનો વ્યસ્ત થશે. છે ને સરળ? આ રીતે તમે કરી શકો. વધુ દાખલા જોવા માટે મારી યુટ્યુબ ચેનલમાં આપ સ્ટાન્ડર્ડ એઇટ મેથ્સ લખીને જોઈ શકો છો.